ઉપલેટા તાલુકાના ઘણોદમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, પત્નીએ પ્રેમીની મદદથી પતિની કરી હત્યા. ઉપલેટા તાલુકાના ઘણોદની કોરી પરિણીતાના પરપુરુષ સાથેના આડા સંબંધમાં અડખીલી રૂપ બનતા પત્નીની હત્યાનું કાવતરું રચી પ્રેમીની મદદથી ચારેક દિવસ પહેલા હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દીધાની ઘટનાની પોલીસ ભેદ ઉકેલી. હત્યાના ગુનામાં સંડોવાયેલા પત્ની અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગણોદ ગામના રમણીક જીકાભાઈ દેગામના નામના કોરી યુવાન ચારેક દિવસથી ગુમ હોવાથી તેનો પરિવાર શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન કૂવામાંથી કોવાયેલી હાલતમાં અને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘાથી બીજા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ રમણીક દેગામને હત્યા કર્યા બાદ લાશને કૂવામાં ફેંકી દેવામાં આવ્યા. તબીબી દ્વારા અભિપ્રાય આપવામાં આવતા પોલીસે મૃતક રમણીક દેગામની પત્ની ગીતાબેનની શંકાસ્પદ હિલચાલ જણાતા તેણીની અટકાયત કરી પૂછપરછ કરતા અને મોબાઈલની કોલ ડિટેલના આધારે તપાસ કરવામાં આવતા ગીતાબેનને તેના જ ગામના પ્રવીણ સુખજી મેણિયા સાથે આડો સંબંધ હોવાનું અને તેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હોવાથી આડા સંબંધમાં અડકેલી રૂપ બનેલા રમણીકનો કાંટો કાઢવા પ્રેમી પ્રવીણ મેણિયા સાથે પ્લાન બનાવી ચારેક દિવસ પહેલા હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દીધાની કબૂલાત આપતા પોલીસે ગીતા અને તેના પ્રેમી પ્રવીણની ધરપકડ કરી છે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.